કાંકરેજ પંથકના ખેડૂતોને પડતા ઉપર પાટું વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ધરતીપુત્ર બન્યા ચિંતિત. રાજ્યભરમાં એક તરફ માવઠાનો માર યથાવત છે અને બીજી તરફ ફરી એકવાર કુદરતી આફતનો ખેડૂતો શિકાર બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકના ખેડૂતોને પડ્યા ઉપર પાટું વેઠવાનો વારો આવ્યો છે. કાંકરેજ તાલુકાના ખોડા, નાવટા, ખેમણા, સિહોરી, રવિયાણા, આકોલી, ઉચરપી સહિતના ગામોમાં ઈયળના ત્રાસ ખેડૂતો પરેશાન બન્યા છે. એરંડા, રજકો, વરિયાળી, તમાકુ તેમજ અન્ય શાકભાજી સહિતના પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. એરંડાના ઊભા પાકમાં ઈયળનું ઝુંડ દેખાતા એરંડાના પાકને અને પાનને ખાઈ ઉત્પાદન ઘટાડતા ખેડૂતો મસમોટું નુકસાન વેઠવું પડે તેવી ખેડૂતોની માંગ છે કે ત્વરિત સરકાર દ્વારા આ ઈયળોનો નાશ કરવામાં આવે અથવા તો દવાનો છંટકાવ કરી ઈયળોના ઉપદ્રવને ઘટાડવામાં આવે તો ક્યાં ખેડૂતોને ફાયદો શકે તેમ છે. જિલ્લામાં 8 દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદે ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં જીવાત અને હવે ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની પણ ચિંતા વધારી છે. જિલ્લાના કાંકરેજ પંથકના ખેડૂતોને વધુ એક ફટકો પડે તેવી હાલત ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. ખેતરમાં લાખોની સંખ્યામાં શિયાળાના પાકને સાફ કરવા લાગતા ખેતી પાકો બચાવવા મુશ્કેલ બન્યા છે. જો કે આ અંગે કાંકરેજ તાલુકા વિસ્તરણ અધિકારી ખેતીના DJ જોશીએ કાતરા જેવી જીવાત નિયંત્રણ માટે કાળજી રાખી યોગ્ય રીતે દવાનો છંટકાવ કરવા માટે જણાવ્યું અને કાંકરેજ તાલુકામાં નહિવત વરસાદ પડ્યો છે ત્યારે કોઈ વધુ નુકસાન થયું ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે ખરેખર તો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. ખોડા જોશી જગદીશભાઈ રવજીભાઈ નવા ખોડાના રસ્તે આ એરંડાની હાલત છે. આ કાતરા એટલા બધા પુષ્કળ પડ્યા છે કે એરંડો ઉગતી બાજરીની અંદર પણ એક પન્નું રાખતા નથી. પછી રજકા બાજરી હજી હમણાં જ વાવી છે ત્યાંનું પણ એક પણ પત્તું ઉગવા દેતા નથી. રજકાની અંદર પણ પડ્યા છે, એરંડામાં તો માલ્યું ખાઈ જાય છે બરાબર. અને ઢોરણની અંદર રજકા બાજરીમાં તો રજકો નાખતા ને તો ખચેરી નાખવા જતો એની અંદર કાતરા જતા રહે છે. તો ટોરું જો કાતરો ખાઈ જાય ને તો 4-5 દાડા તો આફરો લે છે અને બીમાર પડે છે. અમે દવાઓ કરતાં પણ હવે હિયાતી જ્યાં શકે ટોરું બચે એવી શક્યતા રહી નથી. એટલે સરકારને નર્મ વિનંતી કે ઓના ઝડપી કોઈ પગલાં લઈ અને આ કાતરોનો નાશ થાય એવું કરે. અને બાજરી જે પેલા સંતે કીધું છે ને પરબના બાપજી કીધું છે કે અનાજ આ 2023-24 અંદર ઘટશે એ 100% વસ્તુ છે. આ કાતરાથી જ ઊંડ ઉત્પાદન મળવાનું નથી બાજરી કે ઘઉં. અને છેલ્લા 15 દિવસથી પડ્યા છે એટલે જીબું લોકોને આરામ થઈ ગયું છે. જેમ કે ઘરની અંદર રોધવું કઈ રીતે ઘરની અંદર પણ ઘૂસી જાય છે અને ગેમિશન પાવડરથી પણ મરતા નથી, એનો નાશ થતો જ નથી. એટલે એક બાજુ કુદરતની આફત છે. કોરોના આવ્યું, કોરોનાની અંદર લોકોએ આના કરીને પાર પાડ્યું. કોરોના પાર પાડ્યો, લંપી વાયરસ આવ્યો પશુઓને, એ લંપીનું પાર પાડ્યું. એટલે આ કુદરતના માવઠામાં લોકો હિયાટી ગયા, સત જીબું હતું પણ હવે આમાં કાતરા લોહી પીવા બેઠા છે. એટલે કાતરા લોકોને જીબવા માટે બહુ મુશ્કેલ વસ્તુ બની ગઈ છે. એટલે સરકારને નર્મ અપીલ છે કે એનું જલ્દીથી જલ્દી નિકાલ કરે બસ એ જ. હું ખોડાનો વતની ઠાકોર કિરણજી ઈશ્વરજી. અમારા ખેતરમાં ચીકુડું વાવી એમાં આવા કાતરા પડ્યા છે એટલે હવે ડેલી ઘાસચારો મળતો નથી અને ઢોરણે સૂકો પૂળો 40 રૂપિયા મળે છે. એટલે આ ચીકુડું હવે જો કાતરા ખાઈ જાય તો હવે અમે ઢોરણે શું નાખીએ. અને બીજી બાજુ કે એરંડા વાવ્યા છે ખેતરમાં તેમાં પત્તાનો નાશ થાય છે, એક બાજુ માઇલ ખાઈ રહ્યા છે. એટલે હવે આવો કપોક તો કુદરતનો ખોબ છે એટલે હવે અમે શું કરીએ. આ રીતે આ ઢોરણે જો આ ચીકુડીમાં કશું રાખ્યું છે એટલે હવે કુદરતને એક બાજુ કમોસમી વરસાદ થાય છે, માવઠા થાય છે એટલે હવે બધી બાજુ નુકસાન છે. એટલે હવે અમારે તો કોઈ ઉપાય નથી કે શું કરવું આનાથી. એટલે હવે કોઈ આધાર રહ્યો નથી. એટલે એક બાજુ હવે રોટલા કરવા ઢોરણે પેલા રોટલા કરીએ છીએ એમ પણ કાતરા જો ખીચડે બહુ વળગ્યા છે. એક બાજુ રોટલા અંદર રોટલા ઉપર ચડી જાય છે. હવે અમે તો હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સરકારને કે હવે કોક કરો જેથી આનો નાશ થાય અને અમને કોક સારી મળતર મળે.